વેલકમ મિત્રો, આપણે ધોરણ 12 નું ચેપ્ટર નંબર 2 ત્રિકોણમિતીય પ્રતિવિધિ નો અભ્યાસ કરીએ છીએ અને એમાં પણ સાબિતી વાળા દાખલા આપણે ભણીએ છીએ. તો એ જ મુજબના બીજા સાબિતી વાળા દાખલા અત્યારે જોઈએ. આપણે રકમ લખું છું, tan ઇન્વર્સ વર્ગમૂળમાં x બરાબર 1/2 cos ઇન્વર્સ 1 માઇનસ x ના છેદમાં 1 પ્લસ x. x બિલોંગ્સ ટુ 0 થી 1. શું છે રકમ? tan ઇન્વર્સ વર્ગમૂળમાં x બરાબર 1/2 cos ઇન્વર્સ 1 માઇનસ x ના છેદમાં 1 પ્લસ x. અત્યાર સુધી જે દાખલા આપણે નો અભ્યાસ કર્યો એમાં વર્ગમૂળ એક્સ વાળો અત્યાર સુધીમાં કોઈ દાખલા નથી આવ્યો. આ એક દાખલો એવો છે કે ટેન ઇન્વર્સ બર છે ને વર્ગમૂળમાં એક્સ, તો એક અલગ દાખલો છે સાબિતી વાળો. એ દાખલાનો આપણે અત્યારે અભ્યાસ કરવાનો છે. તો હવે અહીંયા વર્ગમૂળ એક્સ છે ને અહીંયા એક્સ, તો આપણે ધારતા તો એક્સ માટે છે ને અહીંયા છે વર્ગમૂળ એક્સ, તો આપણે એ મુજબનું ધારવાનું કે જ્યાં આપણને વર્ગમૂળ એક્સ ની કિંમત પણ મળી રહે. તો આ મુજબ હું ધારી શકું છું. પહેલા તો અહીં tan ઇન્વર્સ વર્ગમૂળમાં x છે, આ બાજુ છે 1/2 cos ઇન્વર્સ. તો આના માટે એવું કંઈ ધરવું પડે કે આનો જો cos માં આવે તો આ દૂર થાય, બરાબર. પણ અહીંયા x છે ને એ વર્ગમૂળમાં x છે, એટલે આપણે વર્ગમૂળમાં જ્યારે x હોય ત્યારે આપણે ધરવું પડશે વર્ગવાળો. એટલે x બરાબર હું લખું છું tan સ્ક્વેર થીટા ધારતા. x બરાબર કેટલા ધારતા? tan સ્ક્વેર થીટા. કેમ tan સ્ક્વેર ધારી રહ્યા એની આપણે પછીથી વાત કરીએ. x બરાબર tan સ્ક્વેર થીટા, બંને બાજુ વર્ગમૂળ દૂર કરતા કે વર્ગમૂળ લેતા, તો x બરાબર વર્ગ દૂર કરતા, તો x વર્ગમૂળમાં x બરાબર tan થીટા. x બરાબર tan સ્ક્વેર થીટા રહેલા, બંને બાજુ વર્ગમૂળ લેતા એટલે કે વર્ગ દૂર કરતા, તો tan સ્ક્વેર ની જગ્યાએ tan લખાય, x નું વર્ગમૂળ વર્ગમૂળમાં x. અમારે થીટા ની વેલ્યુ જોઈએ છે, તો થીટા બરાબર લખાશે tan ઇન્વર્સ વર્ગમૂળમાં x. થીટા બરાબર શું લખાશે? tan ઇન્વર્સ વર્ગમૂળમાં x. આ કામ કેમ કર્યું તે હવે આપણે ખબર પડશે. જમણી બાજુ છે આપણી પાસે, જમણી બાજુ છે મારી પાસે 1/2 cos ઇન્વર્સ 1 માઇનસ x ના છેદમાં 1 પ્લસ x. લિમિટ તો તમે જાણો છો કે x ની જગ્યાએ જો 0 હોય તો 1 પ્લસ 0 એટલે છેદમાં 1, ઇન્ફિનિટી થતું નથી, 1 આવે છે. 1 મૂકીએ તો 2 આવે છે એટલે લિમિટ બરાબર છે, બરાબર. ચાલો 1/2 બેઠા, cos ઇન્વર્સ બેઠા, 1 માઇનસ x ની જગ્યાએ શું આવશે? શું ધાર્યું છે આપણે? tan સ્ક્વેર થીટા. x ની જગ્યાએ શું ધાર્યું છે? tan સ્ક્વેર થીટા છેદમાં 1 પ્લસ x ની જગ્યાએ tan સ્ક્વેર થીટા. 1/2 cos ઇન્વર્સ 1 માઇનસ tan સ્ક્વેર ના છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર થીટા. 1 માઇનસ tan સ્ક્વેર ના છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર થીટા. કોનું સૂત્ર? તો કોનું સૂત્ર થશે? cos 2 થીટા. કોનું સૂત્ર થશે? cos 2 થીટા. કે 1 માઇનસ tan સ્ક્વેર ના છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર થીટા બરાબર cos 2 થીટા. cos અને cos ઇન્વર્સ નો લોપ થવાથી દૂર થાય, તો 1/2 ઇન્ટુ 2 થીટા, 2 અને 2 ઉડી ગયા. થીટા ની વેલ્યુ આપણી પાસે કેટલી છે? tan ઇન્વર્સ વર્ગમૂળમાં x. ડાબા બરાબર જબા. ડાબી બાજુ tan ઇન્વર્સ માં વર્ગમૂળમાં x હતી, જમણી બાજુ આ હતી. જમણી બાજુ રકમ મોટી હોવાથી એને આપણે ધારીને આગળ ચાલ્યા. એકદમ સિમ્પલ, ખાલી ધારવાનું શું છે? x બરાબર tan સ્ક્વેર થીટા. આ પણ ક્યારે ખબર પડશે કે મારે tan સ્ક્વેર થીટા ધારવું છે, sin સ્ક્વેર થીટા ધારવું છે, cos સ્ક્વેર થીટા ધારવું છે? તો પહેલું તો પ્રેક્ટિસ કરશો દાખલાની વધારે, તો તમને વધારે ખબર પડશે કે કયું ધારો. બીજું કે જો આપણને સૂત્ર આવડતા હશે, કે માઇન્ડમાં આપણને સૂત્ર ક્લિયર હોય કે 1 માઇનસ tan સ્ક્વેર થીટા છે એમાં 1 પ્લસ tan સ્ક્વેર થીટાનો cos 2 થીટાનો થાય, કારણ કે અહીં cos ઇન્વર્સ છે. એવું જો અહીં cos ની જગ્યાએ બીજું કંઈ હોય, ચાલો સમજી લઈએ કે cos જ હોય, અહીં 1 માઇનસ sin સ્ક્વેર થીટાના છેદમાં 1 પ્લસ sin સ્ક્વેર થીટા, એ cos 3 થીટાનું થતું હોય કે sin 3 થીટાનું થતું હોય, તો એ મુજબ ધારવું પડે. આપણે ધારવાનું એવું કે આ બે વચ્ચેનો લોપ થાય, અહીં કિંમત આવે તો ઉડે. પછી અહીંયા આપણે
એવું કઈ ધરીએ ને અહીંયા તો હું tan થીટા આવે તો અહીં cos ઇનવર્સ tan 2 થીટા તો પછી ત્યારે શું કરવું પડે tan ને પાછા cos માં ફેરવવો પડે જે આગળ ભણ્યા જ છે તો દાખલો થોડો લાંબો થશે બાકી એડિટ આવી શકે બરાબર આ જોઈ લેવું આના પછીનો દાખલો આગળ જોઈએ ચાલો જોઈ લીધો હવે આગળ અત્યાર સુધી આપણે સાબિતી વાળા રાખા જોયા છે હવે જે સમીકરણ ઉકેલો એટલે કિંમત મેળવવાની અહીંયા જે આપેલો હોય એ x આપ્યો છે એટલે x ની કિંમત મેળવવાની થીટા આપ્યો હોય તો થીટા ની કિંમત y આપ્યો હોય તો y ની કિંમત સમીકરણ ઉકેલવાનું છે એટલે બરાબર રકમ છે 2 tan ઇન્વર્સ cos x tan ઇન્વર્સ 2 cos x સમીકરણ ઉકેલવાનું છે એટલે બંનેને સરખાવતા આગળ ચાલશો તો x ની વેલ્યુ મળશે બરાબર તો 2 tan ઇન્વર્સ cos x તો મારથી આવું લખાશે tan ઇન્વર્સ cos x વત્તા tan ઇન્વર્સ cos x કેમ એ બે વખત છે એક અને એક બે વખત આવું કેમ કહ્યું મિત્રો તો tan ઇન્વર્સ x વત્તા tan ઇન્વર્સ y અથવા તો તમારી પાસે સૂત્ર જ છે 2 tan ઇન્વર્સ x નું 2 tan ઇન્વર્સ x નું શું સૂત્ર છે tan ઇન્વર્સ 2x ના છેદમાં 1 માઈનસ x સ્ક્વેર આ સૂત્ર જ આપણે લખાવ્યું 2 tan ઇન્વર્સ x નું સૂત્ર tan ઇન્વર્સ 2x ના છેદમાં 1 માઈનસ x સ્ક્વેર અથવા તો બીજું પણ તમારી પાસે સૂત્ર છે tan ઇન્વર્સ x વત્તા tan ઇન્વર્સ y તો tan ઇન્વર્સ x વત્તા y ના છેદમાં 1 માઈનસ x y હવે અહીંયા શું છે x અને y સરખો છે તો અહીંયા પરથી જ આ સૂત્ર બન્યું છે કે આ બંને સરખા છે તો બે વખત નીચે ગુણાક બરાબર જે કોરોટેશન પૂછે જો આ સૂત્રની વાત કરીએ તો આની ગણતરી આ મુજબ થશે tan ઇન્વર્સ x ની જગ્યાએ આપણી પાસે શું છે cos x cos x તો સ્માર્થી શું લખાશે 2 cos x ના છેદમાં 1 માઈનસ cos square x આ સૂત્ર લખશો તો આમાં પણ એવું થશે cos x વત્તા cos x તો 1 અને 2 વખત cos x છેદમાં 1 માઈનસ cos x ઇન્ટુ cos x તો cos square x બરાબર ચાલો એટલે આ બાજુ આ કામ થઈ ગયો હવે એની વાત કરીએ tan ઇન્વર્સ 2 tan ઇન્વર્સ 2 cos x tan ઇન્વર્સ 2 cos x 2 cos x નું આપણી પાસે કોઈ સૂત્ર નથી બરાબર ચાલો બંને બાજુ tan ઇન્વર્સ અને tan ઇન્વર્સ દૂર થયા તો વધ્યું શું 2 cos x ના છેદમાં 1 minus cos square x sin square x બરાબર 2 cos x બંને બાજુ 2 અને 2 કેન્સલ થયા વધ્યું શું cos x ના છેદમાં sin square x બરાબર cos x તો મારથી એવું લખાશે 1 ના છેદમાં sin x એકના છેદમાં sin x શું કર્યું ખબર પડી ને બે અને બે કેન્સલ થઈ ગયા cos x ના છેદમાં sin square x cos x ની જગ્યાએ 1 ના છેદમાં sin એક એક વખત sin દૂર થયા cos ના છેદમાં sin એટલે cos ના છેદમાં sin એટલે શું થશે cot x બરાબર કેટલા 1 તો cot કોની કિંમત 1 cot x બરાબર cot કોની થશે pi by 4 ની થશે બંને બાજુ cot cot દૂર થયા તો x બરાબર કેટલા મળ્યા x બરાબર કેટલા મળ્યા pi by 4 આ એનો ઉકેલ થઈ ગયો શું કર્યું ડાબી અને જમણી બાજુ ડાબી બાજુમાં સૂત્ર એપ્લાય કર્યું જમણી બાજુમાં 2 cos x નું કોઈ સૂત્ર ન હતું બંને બાજુ tan ઇન્વર્સ સરખા દૂર થયા
ત્યાર પછી જો ક્રમશ આગળ વધ્યા તો આપણને x ની વેલ્યુ મળી ગઈ, x ની વેલ્યુ કેટલી મળી ગઈ, x બરાબર પાઈ બાય 4, x ની વેલ્યુ કેટલી મળી ગઈ છે, x બરાબર પાઈ બાય 4, આટલું જોઈ લેવું. ત્યાર પછી આગળ જોઈએ, ચાલો જોઈ લીધું. હવે કઈ કરવાનું નથી, x બરાબર પાઈ બાય 4 છે તો અહીંયા મૂકી દેવાનું, x ની જગ્યાએ પાઈ બાય 4, અહીં x ની જગ્યાએ કેટલા મૂકી દેવાના, પાઈ બાય 4, બંનેમાં જોઈ લેવાનું કે બંનેમાં સરખો જવાબ આવે છે કે નહીં. x ની જગ્યાએ પાઈ બાય 4 મૂકવાનું, તો cos પાઈ બાય 4 ની વેલ્યુ જોવાની, પછી આગળ કરવાનું, જોઈને આગળ કરી લેવાનું કે પાઈ બાય 4 આપણો સાચો છે કે ખોટો. એ આપણો કોનો ઉકેલ થઈ ગયો, સમીકરણનો ઉકેલ મળી ગયો. હવે બીજો એક આપણો જોઈએ સમીકરણના ઉકેલ, બરાબર. tan ઇન્વર્સ 1 માઇનસ x ના સીમા 1 પ્લસ x 1 હા રકમ જોઈ લો, ચાલો જોઈ લીધી રકમ શું છે. રકમ tan ઇન્વર્સ 1 માઇનસ x ના સીમા 1 પ્લસ x બરાબર 1 હાફ tan ઇન્વર્સ x. સમીકરણનો ઉકેલ મેળવવાનો છે, સમીકરણનો શું મેળવવાનો છે, ઓકે ચાલો જોઈએ. tan ઇન્વર્સ મેં બેઠા આગળ એક આવો દાખલો વિકલો, મને એવું યાદ છે 1 માઇનસ x ના છેદમાં 1 પ્લસ x હોય ને, તો આપણે આવું કંઈક કરતા હતા કે 1 છે ને, તો હું આવું લખતો હતો tan pi by 4. શું લખતા હતા, tan pi by 4, tan ઇન્વર્સ 10 હું લખતા હતા pi by 4 માઇનસ અહીંયા શું કરતા tan x હતો, ખબર, 1 ની કિંમત લખી કે કોની કિંમત 1 થાય, tan pi by 4 ની, પછી અહીંયા x છે, અહીંયા 1 પ્લસ x છે, તો ત્યારે પણ આવું કંઈક કરી લો કે આ 1 ને બેઠા રહેવા દીધા, અહીંયા કઈ નથી, તો અહીંયા આપણે લખેલું tan pi by 4, એટલે વાત કરીએ તો આપણે આ પ્રમાણેનું સૂત્ર બનાવ્યું, tan આવું સૂત્ર બનાવ્યું, tan ઇન્વર્સ માટેનો tan x વત્તા tan y છેદમાં 1 માઇનસ tan x ઇન્ટુ tan y, આ પ્રમાણેનું સૂત્ર બનાવ્યું, યાદ હોય તો 1 માઇનસ x ના છેદમાં 1 પ્લસ x, થોડું ઘણું કોઈકને યાદ હોય તો આવું સૂત્ર આપણે આના માટેનું એક બનાવ્યું. 1 માઇનસ x ના છેદમાં શું હોય ત્યારે, 1 પ્લસ x હોય ત્યારે, કે 1 ની વેલ્યુ મેં લખું છું tan pi by 4, tan pi by 4 ની વેલ્યુ કેટલી થાય, 1, કેમ આવું કહ્યું, તો તમારે ત્યારે મેં સમજાવ્યું કે tan અહીંયા ઇન્વર્સ છે ને અહીંયા tan છે, બંનેઓને મારે શું કરવા છે, દૂર કરવા છે, બંનેઓને મારે દૂર કરવા છે, આને tan માં જ ફેરવવા પડે, અંદર જે આપેલા છે સામા ફેરવવા પડે tan માં જ, તો જ એ કામ થઈ શકે, ને આ બાજુ પણ tan ઇન્વર્સ છે, બરાબર. તો એ સૂત્ર જોઈ લેવું, થોડું યાદ કરો, ત્યાર પછી આપણે આગળ ચાલીએ. થોડું યાદ કરી લીધું કે 1 માઇનસ x ના છેદમાં શું છે, 1 પ્લસ x, તો 1 ની કિંમત tan pi by 4 આપણે લખતા કે tan pi by 4 ની કિંમત કેટલી થાય, 1, બરાબર. પછી આ 1 બેઠો રહેવા દેતા, અહીંયા આની આગળ કંઈ નથી નથી, એ જગ્યાએ આપણે લખતા tan pi by 4, કેમ tan pi by 4 ની વેલ્યુ 1 થાય, 1 ને x સાથે ગુણીએ તો કેટલા થાય, x જ થાય છે, બરાબર. એટલે એક સ્ટેપ અહીંથી હું ડાયરેક્ટ કરું છું, જે તમને થોડો આઈડિયા આવી ગયો હોય તો, કે tan ઇન્વર્સ 1 માઇનસ x ના છેદમાં શું છે, 1 પ્લસ x, તો આ કોનું સૂત્ર થશે, આવું તો લખાશે માટે tan ઇન્વર્સ 1 માઇનસ tan ઇન્વર્સ x, tan ઇન્વર્સ 1 માઇનસ tan ઇન્વર્સ શું થઈ ગયું,
એક્સ બરાબર કેમાં તો એને પેલો થોડું ઉલટું કરીને સમજાવું છું પેલો સૂત્રની મેં વાત કરી કે પ્રમાણે કે tan ઇન્વર્સ નું શું સૂત્ર છે tan ઇન્વર્સ પહેલા tan નું સમજાવી દી કે જેથી તમને ખબર પડે કે tan ઇન્વર્સ x - y ના છેદમાં 1 + x / y આ tan ઇન્વર્સ માટેનું સૂત્ર છે ને તો અહીંયા જેવું થઈ ગયું tan ઇન્વર્સ x - tan ઇન્વર્સ y આ કોનું સૂત્ર છે tan ઇન્વર્સ x - y tan ઇન્વર્સ x - tan ઇન્વર્સ y નો કે tan ઇન્વર્સ x - tan ઇન્વર્સ y નો સૂત્ર કે tan ઇન્વર્સ x - y ના છેદમાં x + x / y તો આ આપેલું છે તો આ લખાય આ આપેલું છે તો આ લખાય આપણો આ tan ઇન્વર્સ નું સૂત્ર છે બરાબર ચાલો તો એની જગ્યાએ મેં આ પેલું છે આ લઈ કેમ tan ઇન્વર્સ 1 - tan ઇન્વર્સ x તો 1 - x ના છેદમાં 1 + x આનો આ સૂત્ર થશે આનો આ થશે બરાબર પહેલી બાજુ જે છે બેક પૂરો વાળી 1/2 tan ઇન્વર્સ x ચાલો હવે શું કરીએ સરખા પર એક બાજુ લઈ અને પેલી બાજુ લઈ તો અહીંયા વધ્યું tan ઇન્વર્સ 1/2 tan ઇન્વર્સ x + tan ઇન્વર્સ x tan ઇન્વર્સ 1 કોની કિંમત पाई बाय 4 અહીંયા છેદમાં કઈ નથી તો 1 લસા લઈએ 2 એકો 2 tan ઇન્વર્સ 2 ને અહીંયા ગુણી 2 tan ઇન્વર્સ x 2 ને 1 3 tan ઇન્વર્સ x ના છેદમાં કેટલા 2 2 કા જાય ઉપર 3 કા આવે નીચે 2 પાઈ ના છેદમાં 3 બરાબર tan ઇન્વર્સ x ઇન્ટુ આ 4 2 2 4 2 ઉપર ગયા 3 કા આવ્યા નીચે બરાબર તો કેટલા ગયા પાઈ બાય 6 બરાબર tan ઇન્વર્સ x પાઈ બાય 6 બરાબર કેટલા થઈ ગયા tan ઇન્વર્સ x tan ઇન્વર્સ x બરાબર કેટલા આવી ગયા પાઈ બાય 6 હવે તમારે કરવાનું શું છે tan ઇન્વર્સ આપણે જો આવે તો tan થાય ને tan પાઈ બાય 6 બરાબર x tan π/6 બરાબર કેટલા x tan π/6 ની જે વેલ્યુ છે એ મૂકવાની તો કોની કિંમત મળી ગઈ x ની મળી ગઈ લખી એની કિંમત તે પહેલા જોઈ લઈએ શું કર્યું 1 - x ના છેદમાં 1 + x યાદ રાખવાનો કોનો સૂત્ર છે કે tan ઇન્વર્સ x - tan ઇન્વર્સ y નો એટલે આના પરથી મેં આ લખ્યું આખો આ સૂત્ર tan ઇન્વર્સ x - tan ઇન્વર્સ y નો આ બેઠું x બરાબર પેલી બાજુ લઈ ગયા અહીંયા લસા લીધો tan ઇન્વર્સ 1 π/4 ની કિંમત ક્રમશ આ કર બેટા tan ઇન્વર્સ x π/6 tan π/6 બરાબર કેટલા મળ્યા x જોઈ લેવે કે ખર ચાલો જોઈ લ્યું તો અહીંયા આપણે x ની વેલ્યુ મળી ગઈ કે tan π/6 ની વેલ્યુ કેટલી 1 ના છેદમાં વર્ગમૂળમાં 3 1 ના છેદમાં કેટલા વર્ગમૂળમાં 3 અહીં x ની જગ્યાએ મૂકી દેવાના 1 ના છેદમાં વર્ગમૂળમાં 3 ગણતરી કરવાની x ની જગ્યાએ ગણતરી કરવાની બંને જવાબ સરખા આવે છે કે ચેક કરી લઉં તો સમીકરણ ઉકેલો માટેના બે દાખલા સમીકરણ ઉકેલો એટલે કે x ની વેલ્યુ શોધવાની કોની વેલ્યુ શોધવાની x ની ક્રમશ આગળ વધો બરાબર તો અત્યાર સુધી આપણે સાબિતીના દાખલા જોયા હતા આજે સમીકરણ ઉકેલવાના બે દાખલા જોયા છે તો આ ચેપ્ટરમાં મારા મુજબ હવે કંઈ બાકી રહેતું નથી મોસ્ટ ઓફલી બધું આવી ગયું છે કંઈક નાનું મોટું ટ્વિસ્ટેડ હશે એ હું તમને અત્યારે મટીરિયલ મોકલાવીશ એ મટીરિયલમાં આપણે અત્યારે 3-4 દિવસ કન્ટિન્યુ થોડા થોડા દાખલા એમસીક્યુ એવું મોકલાવીશ કે આપણે સોલ્વ કરવાનું છે જેને નહીં આવડે તે આપણે જોઈશું બરાબર સોલ્યુશન કરાવશું એટલે ત્યાં સુધીમાં આ ચેપ્ટર આપણું કમ્પ્લીટ પૂર્ણ થઈ જશે અભ્યાસક્રમ સાથે હવે તમારે આ ચેપ્ટરમાં કરવાનું શું છે પુનરાવર્તન કરવા માટે ટોટલ 8 લેક્ચર થયા છે તો તમારે પાછું પુનરાવર્તન કરવા માટે આઠે આઠ લેક્ચર જોઈ લેવાના ક્રમશઃ સાથે પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો સાતમો અને આઠમો ક્રમશઃ જોશો એટલે બધું જ તમારે કમ્પ્લીટ થઈ જશે ત્યાર પછી મેં જે મટીરિયલ આપું છું તે પુનરાવર્તન કરવા બેસવાનું ગણવા બેસવાનું જેથી કમ્પ્લીટ તમારું થઈ જશે બરાબર ઓકે થેન્ક યુ